ओरिएंटल हायर सेकेंडरी स्कूल मिर्जापुर अमदावाद नी यूट्यूब चैनल मा आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, आ यूट्यूब नी चैनल ने सब्सक्राइब करो, वीडियो ने लाइक करो अने शेयर करो। हूँ रूबीना टीचर, आज तमने दसमा धोरण विज्ञान विषय नी अंदर प्रकरण नंबर 7 नियंत्रण अने संकलन एना विषे शीखवाड़ीश। गया लेक्चर नी अंदर आपणे घणु बधु शीखी गया एक वीडियो मां, जेमां परावर्ती क्रियाओ विषे हतुं, संवेदनाग्राही अंगो हतुं, उर्मी वेग, परावर्ती कमान, आ बधा विषे आपणे अभ्यास कर्यो छे। आजे एनाथी थोड़ुक आगळ हवे छे मनुष्यनुं चेतातंत्र। मनुष्यनुं चेतातंत्र बे भागमां विभाजित पामेलुं छे। एक छे मध्यस्थ चेतातंत्र અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર। મધ્યસ્થ ચેતાતંત્ર શેનું બનેલું છે તો એ બે ભાગમાં છે, એ પણ કે મગજ અને કરોડરજ્જુ। મધ્યસ્થ ચેતાતંત્રમાં શું આવેલું છે? મગજ અને કરોડરજ્જુ। જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રની અંદર મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ। મસ્તિષ્ક ચેતાઓ એટલે શું? જે મગજ સાથે જોડાયેલી હોય છે ગરદનના ભાગની અંદર, એ મસ્તિષ્ક ચેતાઓ છે। અને કરોડરજ્જુ ચેતાઓ ક્યાં હોય? તો તમારા પાછળના ભાગમાં જે કરોડરજ્જુ આવેલું છે એની સાથે બધી ચેતાઓ આવેલી હોય છે, જેને આપણે કરોડરજ્જુ ચેતાઓ કહીએ છીએ। મધ્યસ્થ ચેતાતંત્રને CNS પણ કહે છે। CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેની અંદર મગજ અને કરોડરજ્જુ છે। હવે આ કરે શું? તો કે બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા જ ભાગોમાંથી સંદેશા અને માહિતી મેળવે છે, બધી જ માહિતી મેળવે અને તેનું શું કરે? સંકલન કરે છે। કરોડરજ્જુ એ પરાવર્તી ક્રિયા સાથે પણ સંકળાયેલું છે। મગજ એ શરીરનું મુખ્ય સંવાદિતા ધરાવતું કેન્દ્ર છે અને એ વિચારવાની અનુમતિ પણ આપે છે। તમને ખ્યાલ હોય તો મગજ દ્વારા પરાવર્તી ક્રિયાની વાત કરીએ તો પરાવર્તી ક્રિયાની અંદર છીંક ખાવી, ઉધરસ ખાવી, બગાસું ખાવું, આ બધી વસ્તુઓ જે પરાવર્તી ક્રિયામાં આવે છે એની અંદર મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી, એવું આપણે શીખ્યા છીએ, બરાબર? પણ આની અંદર મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પણ પ્રેરે છે। જ્યારે પરિઘવર્તી ચેતાતંત્ર જે છે એ CNS અને શરીરના અંગો વચ્ચે જોડાણ રચે છે। CNS એટલે મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના જે અંગો છે એ બધાની જ વચ્ચે જોડાણ રચે છે, બરાબર? ચેતાતંત્રની અંદર જોવા જઈએ તો અનૈચ્છિક જે ચેતાતંત્ર છે એટલે કે સ્વયંવર્તી, એમાં પણ બે ભાગ પડે, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર। તે શું કરે? તો કે શરીરની અંદરના જે અનૈચ્છિક અંગો છે એની સાથે જોડાયેલું હોય છે। કોણ? સ્વયંવર્તી ચેતાતંત્ર, જેમાં અનુકંપી ચેતાતંત્ર પણ આવે અને પરાનુકંપી ચેતાતંત્ર પણ આવે। ફરીથી ચેતાતંત્રના બે ભાગ, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર। મધ્યસ્થ ચેતાતંત્રના બે ભાગ, એ બે વસ્તુ છે એની અંદર, મગજ અને કરોડરજ્જુ। જ્યારે પરિઘવર્તી ચેતાતંત્રની અંદર મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ આવેલી હોય છે, બરાબર? ત્યાર પછી મનુષ્યનું મગજ। હવે મગજ વિશે જોઈએ તો અહીંયા તમને મગજની આકૃતિ આપેલી છે। મગજના મુખ્ય ત્રણ ભાગો છે અને એ ત્રણ ભાગો કયા છે? તો કે અગ્ર મગજ, બીજું મધ્ય મગજ અને ત્રીજું પશ્ચ મગજ। હવે તમે આકૃતિ જુઓ તો તમને અગ્ર મગજ દેખાય છે લખેલું, જે આખું ઉપરનો જે ભાગ છે એ અગ્ર મગજ છે, ને અગ્ર મગજ એ શું ધરાવે? તો કે બૃહદ મસ્તિષ્ક ધરાવે છે। બૃહદ મસ્તિષ્ક ધરાવતો મુખ્ય અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે। જ્યારે મધ્ય મગજ જુઓ, એની નીચેનું જે તમને ગેપ વાળો ભાગ દેખાય રહ્યો છે વ્હાઈટ વ્હાઈટ, એ મધ્ય મગજ છે, જેની અંદર બે વસ્તુ આવેલી છે, હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ। આ બે વસ્તુ અહીંયા આવેલી છે। જ્યારે પશ્ચ મગજની અંદર ત્રણ છે, પોન્સ અથવા સેતુ જે એરો કરેલું તમને દેખાઈ રહ્યું છે, બીજું લંબમજ્જા અને ત્રીજું અનુમસ્તિષ્ક। આ બધાના કાર્ય અલગ અલગ છે, કે અગ્ર મગજનો ભાગનો કાર્ય આખો અલગ, મધ્ય મગજમાં અને પશ્ચ મગજમાં। પશ્ચ મગજ જેને આપણે નાનું મગજ તરીકે ઓળખીએ છીએ એ પશ્ચ મગજ છે। હવે આપણે આ ત્રણેયને વિસ્તારપૂર્વક અલગ અલગ સમજીએ। અગ્ર
અગ્રમગજ. અગ્રમગજ ની અંદર પહેલું જે મેં તમને બતાવ્યું કે તે શું ધરાવે છે, તો કે બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક ની અંદર પણ ચાર ખંડો આવેલા હોય. અગ્ર કપાલી ખંડ છે, મધ્ય કપાલી ખંડ, પશ્ચ કપાલી ખંડ અને શંખક ખંડ. જેની અંદર અગ્ર કપાલી ખંડ છે એમાં વિચાર, વાણી, યાદ શક્તિ એવું આવે. એટલે અહીંયા લખેલું છે કે વિચારવા માટેનો મુખ્ય ભાગ છે કોણ? અગ્ર મગજ, જ્યાંથી તમે વિચારો છો, તમારા વિચારો આગળ લઈ જાઓ છો કે આના પછી શું કરી શકાય, એના ઉપર આપણે વિચારીએ છીએ. બીજો મુદ્દો કે તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા છે. વિવિધ ગ્રાહી એકમો કયા? તો લાસ્ટ વિડીયોની અંદર મેં તમને બતાવ્યા હતા કે કયા ગ્રાહી એકમો છે, જેની અંદર આપણે જોયું હતું કે સ્પર્શ ગ્રાહી એકમો હતા, ઘ્રાણ ગ્રાહી એકમો હતા. આ એકમોની અંદર જુદા જુદા અંગો વિશે આપણે વાત કરી હતી કે ભાઈ કયા અંગમાં કયું આવે ખ્યાલ હોય તો. કારણ કે દરેક વસ્તુ સંવેદના ગ્રાહી એકમો છે. ધારો કે એક ઉદાહરણ આપણે લઈએ કે રસગ્રાહી એકમો. તો રસગ્રાહી એકમો ક્યાં હોય? તો કે જીભની સપાટી પર, જીભની સપાટી પર આવેલા હોય છે. અને એનું કામ શું? તો કે સ્વાદની ઓળખ. પછી આપણે કરેલું કે ઘ્રાણગ્રાહી એકમો. ઘ્રાણગ્રાહી એટલે સુગંધ માટે. તો સુગંધ માટે એટલે ક્યાં હોય? તો કે નાકના અધિચ્છદીય સ્તરની અંદર હોય છે. અને એ ગંધની, એટલે મેં કીધું કે સુગંધ, તો એની ઓળખ કરે છે. સ્પર્શગ્રાહી એકમો. તો સ્પર્શગ્રાહી એકમો ક્યાં હોય? તો કે ત્વચામાં, જે સ્પર્શની ઓળખ કરે. પ્રકાશગ્રાહી એકમો, એ આંખમાં હોય, જે દ્રશ્યની ઓળખ કરે. અને ધ્વની ગ્રાહી એકમો, જે અંતઃકરણ એટલે કે કાન, જે શું કરે છે? અવાજની ઓળખ કરે છે. તો આ બધાના જ વિસ્તારો આ અગ્ર મગજમાં આવેલા હોય છે. અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. અત્યારે જ મેં તમને સમજાવ્યું કે વિવિધ ગ્રાહી એકમો છે જે સંવેદનાઓ માટેના વિસ્તારો છે. એની અંદર શ્રવણ એટલે કાન વિશે વાત કરી આપણે, ઘ્રાણ એટલે સુગંધ માટે, અને દ્રષ્ટિ એટલે આંખ માટે. એટલે આ બધી જ વસ્તુઓ અગ્ર મગજમાં છે. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે. આ વિસ્તારોમાં શું હોય? સ્વતંત્ર ક્ષેત્ર હોય ત્યાં. તો કે આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતી જે છે એ મગ અને સાથે સાથે મગજમાં સંગ્રહાયેલી માહિતી, આ બંનેને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરે. હવે મગજમાં સંગ્રહાયેલી માહિતી એટલે, તો ધારો કે તમે જયારે બહુ જ નાના હતા ત્યારે તમને ખબર ના હોય કે આ વસ્તુને ગરમ કહેવાય કે આને ઠંડુ કહેવાય. કારણ કે એ વખતે તમે સમજો કે બોલતા પણ નથી, હજુ શીખવાનું બાકી છે. ને એકદમ જ કોઈ ગરમ વસ્તુ તમારી પાસે લાવીને મૂકી દીધી હોય તો તમે, તમને એના વિશે કઈ નોલેજ નથી અને તમે તરત જ એને ટચ કરો, ટચ કરશો તો શું હશે? ગરમ. હવે મેં કીધું કે એ વખતે એટલું બોલતા નથી તમે, તો એ વખતે શું કરશો તમે? તો તમે રડશો, એના દ્વારા તમારી ફિલિંગ કરશો કે ના, આ કંઈક એવી વસ્તુ છે જેના કારણે આવું થયું. પછી નેક્સ્ટ ટાઈમ શું થશે? આ માહિતી તમારા મગજમાં સંગ્રહાયેલી રહેશે. અને જ્યારે નેક્સ્ટ ટાઈમ કોઈ એવી વસ્તુ ગરમ આવી કે તમને ખબર પડી કે હા, આ વસ્તુને ટચ કરવાથી આવું થાય છે, તો તમે એ કરશો નહીં. તો એ બધા ક્યાં આવેલા હોય? આ બધા સંવેદનાઓનું અર્થઘટન ક્યાં થાય? અગ્ર મગજની અંદર. ત્યાર પછી તો કે માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં આવે છે. તમને ખબર પડી ગઈ કે હા, આની અંદર આવું થાય છે, એનું અર્થઘટન તમે કરી દીધું, પછી તમે એને રિએક્ટ કઈ રીતે કરશો એ એનો નિર્ણય લેવામાં આવે છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક કેન્દ્રો આવેલા હોય છે, એટલે કે ચાલક કેન્દ્રો. ઐચ્છિક સ્નાયુઓના હલનચલન તમને ખબર છે, ઐચ્છિક સ્નાયુઓ કયા છે? આપણે આ ચાલીએ છીએ, દોડીએ છીએ, તો આ ઐચ્છિક સ્નાયુઓ થયા, બરાબર. આના હલનચલનની જે ક્રિયાનું નિયંત્રણ છે ક્યાં આવેલું છે? અગ્ર મગજમાં આવેલું છે. અને તેમાં અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર પણ હોય છે. આ વાત થઈ અગ્ર મગજ વિશે. ફરીથી અગ્ર મગજમાં શું હોય? બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે આ, જેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવામાં આવે છે, એના વિસ્તારો આવેલા છે. અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે માટેના વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. તેમાં સ્વનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો પણ હોય છે. માહિતીનું અર્થઘટન કર્યા પછી તેનો પ્રતિચાર કઈ રીતે કરવો તેનો નિર્ણય લેવામાં આવે છે. અને તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક કેન્દ્રો પણ આવેલા હોય છે. હવે છે મધ્ય મગજ. મધ્ય મગજ એ ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. એ ક્યાં હોય?
તો કે આ આંખ અને કાનના જે વચ્ચેનો જે ભાગ છે, જ્યારે જોઈએ કે આંખ વચ્ચે આ બે આંખો વચ્ચેનો પોળો ભાગ અને એની સાથે કાનના સ્નાયુઓ પણ જોડાયેલા હોય, ત્યાં અંદર ચતુષ્કાય જેવી આકૃતિ બને છે. એટલે કહેવાય છે કે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. હવે કહી દીધું કે આંખ અને કાન છે એટલે કયા કેન્દ્ર આવેલા હશે, તો કે દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે, એટલે કે જોઈ શકો અને સાંભળી શકો. ત્યાર પછી છે પશ્ચ મગજ. હવે પશ્ચ મગજમાં શું થાય છે, તો કે પશ્ચ મગજના ત્રણ ભાગ જેની વાત આપણે આગળ કરી, એ કયા ત્રણ હોય છે, સેતુ, લંબમજ્જા, અનુમસ્તિષ્ક, અને આ ત્રણ પશ્ચ મગજના ભાગ છે. હવે આ ત્રણેયના કાર્ય પણ અલગ અલગ હોય, શું હોય એ જોઈએ. સમજો કે લંબમજ્જા, તો કે લંબમજ્જા કામ શું કરે, તો કે અનિચ્છિત ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ. હવે રુધિરનું દબાણ એટલે બ્લડ પ્રેશર. અમુક વખત બ્લડ પ્રેશર લો થઈ જાય છે, અમુક વખત હાઈ થઈ જાય છે, જે આપણા કંટ્રોલમાં નથી, જેને તમે તરત કંટ્રોલ કરી શકતા નથી, તો આનું નિયંત્રણ કોણ કરે, લંબમજ્જા. એ જ રીતે લાળ રસનો સ્ત્રાવ. હવે લાળ રસનો સ્ત્રાવ મીન્સ, તો કે કોઈ ખોરાક તમારી પસંદગીનું હોય, તમે બહાર ગયા હોય, તમને બહુ જ ગમતું હોય અને એ જ વસ્તુ તમારી સામે હોય, તો શું થશે, મોઢામાં પાણી આવી જશે, એને કહેવાય લાળ રસનો સ્ત્રાવ. તો એ પણ અનિચ્છિત ક્રિયા છે, તમે જાણી જોઈને કરતા નથી, તો એનું પણ નિયંત્રણ કોણ કરે, લંબમજ્જા. ઉલટી થવી, આપણા આપણા હાથમાં નથી, કોઈ વસ્તુ એવી ખાઈ લીધી હોય તમે જેના કારણે તમને બેચેની થાય, અથવા કોઈ એવી વસ્તુ બની હોય જેના કારણે તમને ઉલટી થાય છે, વોમિટિંગ થાય છે, તો એનું નિયંત્રણ પણ લંબમજ્જા દ્વારા કરવામાં આવે છે. આ અનુમસ્તિષ્કની અંદર પેલા સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક, જેમાં આપણે લંબમજ્જા વિશે વાત કરી કે એની અંદર રુધિરનું દબાણ છે, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી, એ ક્રિયાઓનું નિયંત્રણ થાય છે. જ્યારે અનુમસ્તિષ્કમાં ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. હવે શરીરની સમસ્થિતિ ને સંતુલન એટલે શું, તો કે અમુક વખત ચાલતા ચાલતા તમને કંઈક વાગ્યું કે ઠોકર વાગી, તો તમે પડી જાવ છો, પણ આમ આપણે તરત જ એને બેલેન્સ પણ કરી લઈએ છીએ, તો આ કોણ કાર્ય કરે, અનુમસ્તિષ્ક. તમે પડો એટલે તમે હાથના ટેકા વડે તરત બેસી જાઓ કે ગમે તે રીતે તમે ઉભા થઈ જાઓ, એ તરત જ ક્રિયા થાય છે, તો કોના કારણે, અનુમસ્તિષ્કના કારણે. તે ઐચ્છિક સ્નાયુઓના કાર્યનું પણ સંકલન કરે છે અનુમસ્તિષ્ક. હવે અનુમસ્તિષ્ક એ બૃહદ મસ્તિષ્ક કરતા પ્રમાણમાં નાનું હોય છે. આપણે જયારે અગ્ર મગજ જોયું, તો અગ્ર મગજના ભાગમાં બૃહદ મસ્તિષ્ક મોટો ભાગ છે. જયારે પશ્ચ મગજ તમે જોયું, જેને આપણે નાનું મગજ કહીએ છીએ, તો એની અંદર અનુમસ્તિષ્ક આવેલું છે, તો એ બૃહદ મસ્તિષ્ક કરતા કેવું હશે, પ્રમાણમાં નાનું છે. એટલે ત્રણે ત્રણ મગજ વિશે ક્લિયર, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. જેમાં અગ્ર મગજ વિશે આપણે જોઈ લીધું, મધ્ય મગજમાં શું છે, તો કે તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં શું આવેલું હોય, દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્ર આવેલા હોય છે. પશ્ચ મગજના ત્રણ ભાગ છે, ત્રણ વસ્તુ આવેલી છે એની અંદર, કઈ ત્રણ, સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. જેમાં લંબમજ્જા અને અનુમસ્તિષ્કનું કાર્ય શું છે, તો કે લંબમજ્જાનું કાર્ય અનૈચ્છિક ક્રિયાઓ છે એને નિયંત્રિત કરે છે, જ્યારે અનુમસ્તિષ્ક એ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને સાથે સાથે શરીરનું બેલેન્સ, જે સમસ્થિતિ છે, એને એનું કાર્ય કરે છે. હવે છે મધ્યસ્થ ચેતાતંત્ર. તો મધ્યસ્થ ચેતાતંત્ર એટલે શું, અને મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું હોય છે. તો મેં વાત કરી કે ભાઈ મધ્યસ્થ ચેતાતંત્રમાં બે વસ્તુ છે, મગજ અને કરોડરજ્જુ. મગજ અને કરોડરજ્જુ આપેલું છે, અહીંયા તમને આકૃતિમાં જુઓ મગજનો ભાગ બતાવેલો છે. એ મગજની અંદર કઈ રીતે શું છે એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. મગજ એ કેવું છે, તો કે વિવિધ ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું અને નાજુક અંગ છે. ચેતાતંત્ર બેમાં બે વસ્તુ આવેલી છે, મગજ અને કરોડરજ્જુ. પણ મગજ કેવું છે, ખૂબ જ નાજુક અંગ છે. એની અંદર મસ્તક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીમાં તે રક્ષણ પામે છે. એટલે અસ્થિઓ આવેલી છે, મસ્તિષ્ક જે કહેવાય છે, મસ્તિષ્ક પેટીમાં એનું રક્ષણ થયેલું છે. મસ્તકની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણો પણ છે, ખાલી પેટીમાં રક્ષાયેલું નથી, એની સાથે સાથે શું છે, તો કે એમાં આવરણો છે. જો બાજુની આકૃતિમાં તમને ત્રણ આવરણો બતાવેલા છે,
આ ત્રણે ત્રણ આવરણો મગજની ઉપર બતાવેલા છે, મસ્તિષ્કની અંદર જે મગજ છે એની ફરતે આ ત્રણ આવરણો તમને દેખાઈ રહ્યા છે। આ આવરણોની વચ્ચે શું હોય તો કે પ્રવાહી આવેલું હોય છે અને આ પ્રવાહીને શું કહેવાય, મસ્તિષ્ક મેરુ જળ। અને તે શું કામ કરે છે તો કે જે આંચકા સામે રક્ષણ આપે છે। હવે કરોડરજ્જુ, તો કરોડરજ્જુ શું કરે તો કે કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે। આપણે વાત કરી કે ભાઈ કરોડરજ્જુ ક્યાં આવેલી હોય છે તો તમને ખબર છે કે પાછળના ભાગની અંદર મગજથી નીચેના ભાગમાં આખી કરોડરજ્જુ છે, એની સાથે ઘણી બધી ચેતાઓ આવેલી છે જેને આપણે કરોડરજ્જુ ચેતાઓ કહીએ છીએ। તો એનું સ્થાન બતાવે છે કે ભાઈ કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે જે ઓળખાય છે એ ક્યાં છે તો કે સખત અસ્થિમય રચનામાં રક્ષણ પામે છે। આ શેના વિશે વાત થઈ, મધ્યસ્થ ચેતા તંત્ર। ત્યાર પછી છે ચેતાપેશીના કાર્ય। હવે ચેતાપેશીના કાર્ય શું છે તો કે તે સંવેદી અંગોના ગ્રાહ્યો દ્વારા સંવેદના એકત્રિત કરે। ધારો કે સ્પર્શ વાળી સંવેદના છે કે તમે કોઈ વસ્તુને ટચ કરી અથવા કોઈ બાજુમાં બેઠું છે અને એને તમને પેન મારી અથવા કોઈક વસ્તુ સામે પડી છે, કોઈ લોખંડની ખીલી પડી છે અને તમે નીકળ્યા છો, તો આ સંવેદના શું કરશે તો કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે કે ત્યાં તો કોઈ વસ્તુ છે। મગજ શું કરશે તો કે આ માહિતીનું પૃથ્થકરણ કરે છે અને એના અનુરૂપ એ નિર્ણય લે છે અને એ નિર્ણય લઈને એ સંદેશો તમારો જે અંગ છે, અંગના સ્નાયુઓ કે ગ્રંથિ સુધી લઈ જાય છે। એટલે તમે ખીલી ઉપર પગ નથી મૂકતા અને સાઈડ ઉપરથી નીકળી જાઓ છો, બરાબર। કઈ રીતે કાર્ય કરે છે, પહેલા સંવેદી અંગો એના ગ્રાહ્યો દ્વારા સંવેદના ભેગી કરે, એક કરોડરજ્જુ દ્વારા ક્યાં મોકલે છે, મગજમાં, તો ખબર પડે કે અહીંયા આ વસ્તુ છે। મગજ એ માહિતીનું શું કરશે, પૃથ્થકરણ કરે છે કે ના આ વસ્તુ છે તો આનાથી બચીને નીકળવાનું છે, કે આ ગરમ હશે કે આ ઠંડી હશે, એ માહિતીનું પૃથ્થકરણ કરે છે અને એ માહિતી અનુરૂપ એ શું કરશે, નિર્ણય લે છે અને તે આ સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે। સમજો કે પગ ખીલી પડી છે, તમારે પગ મુકાઈ ન જાય એટલે એ અંગના સ્નાયુ સુધી એ સંદેશો જશે એટલે તમે પગ એના ઉપર મૂકશો નહીં। તમને એમ કે ભાઈ સ્નાયુ પેશીનો ચેતા ઉર્મી વેગ પ્રત્યે પ્રતિચાર સમજાવો, આ તો ચેતાપેશીના કાર્ય થયા, પણ જે સ્નાયુ પેશી છે એનો જે ચેતા છે એ ઉર્મી વેગ પ્રત્યે આપણે પ્રતિચાર બતાવવું છે। તો શું થશે તો કે જ્યારે ઉર્મી વેગ છે એ સ્નાયુ સુધી પહોંચે ત્યારે સ્નાયુ તંતુનું શું થાય, હલનચલન, અને એ હલનચલન કોષીય સ્તરે એની શરૂઆત થાય, કોષીય સ્તરે થાય પછી શું કરે તો કે સ્નાયુ કોષો તેમના આકાર બદલી લે અને આકાર બદલીને કેવા થાય, ટૂંકા થઈ જાય છે અને હલનચલન કરે છે। આ સ્નાયુ કોષોમાં, સ્નાયુ કોષોની અંદર શું આવેલું હોય છે તો કે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે જેના કારણે તેમના આકાર અને તેમની વ્યવસ્થામાં ફેરફાર થાય છે અને એ ફેરફાર કોષોમાં જે ચેતાકીય વીજ આવે છે એની પ્રતિક્રિયા, આમ પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે। હવે અહીંયા આપણો ટોપિક પૂરો થયો, તમને અહીંયા હોમવર્ક આપેલું છે, હોમવર્ક ની અંદર આ ત્રણ પ્રશ્નો છે, આ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબો તમારે ફૂલ સ્કેચ ચોપડામાં લખવાના છે। પછીનું આગળનું જેટલું ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।